હનુમાન નવાબ મનસુખ અલીએ પણ ઝૂકાવ્યું હતું માથું જાણો સત્ય ઘટના અમદાવાદની આપણા દેશમાં કરોડો એવા મંદિરો છે જ્યાં ભગવાન હનુમાનજીની પ્રતિમા બિરાજમાન છે પરંતુ જો તમારે હનુમાનજીના સૌથી નાના સ્વરૂપના દર્શન કરવા હોય તો તમારે રામજીનગર અયોધ્યામાં જવું પડશે રામ ભક્ત બજરંગ બલીના સૌથી નાના સ્વરૂપના દર્શન કરવા માટે સરયુ નદીના તટ પર હનુમાનગઢી મંદિરે તમારે છોતેર સીડીઓ ચડવાની રહેશે મંદિર પરિસરમાં અયોધ્યાની વચ્ચે એક પર્વત પર સ્થિર છે હનુમાનગઢી એક ગુફા મંદિર છે કહેવામાં આવે છે કે ક્યારે ભગવાન રામ લંકાપતિ રાવણને મારીને અને વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા આવતા હતા ત્યારે તેમને પ્રિય ભક્ત હનુમાનને રહેવા માટે આ સ્થાન આપ્યું છે ગંગા દશેરા પર ન કરવું આ કામ નહીં તો નિષ્ફળ થઈ જશે તમારી પૂજા અને સ્નાનની સાથે હનુમાનજીને ભગવાન રામને આ અધિકાર પણ આપ્યો હતો જે પણ ભક્ત અહીં દર્શન માટે અયોધ્યા આવશે તે પહેલાં હનુમાનના દર્શન પૂજા કરવાની રહેશે તેના પછી જ તેને યાત્રાનું પુણ્ય મળશે આ સ્થાન રામજીના જન્મસ્થળ રામકોટથી પશ્ચિમમાં આવેલું છે રામકોટનું ધ્યાન રાખે છે હનુમાનજી પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે હનુમાન અહીં ગુફામાં રહીને રામકોટનું ધ્યાન રાખે છે મુખ્ય મંદિરમાં અંજનીની એક પ્રતિમા છે જેમાં બાળ હનુમાન તેમના ખોડામાં બેઠા છે કહેવામાં આવે છે કે આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની માન્યતા પૂરી થાય છે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનથી સૌ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળશે મંદિરની દિવાલો પર હનુમાન ચાલીસા લખેલી છે પાસે જામવદ કિલ્લો સુગ્રીવ કિલ્લો અને રામલલ્લાનો ભવ્ય મહેલ પણ હતો તે રામકોટ વિસ્તારના મુખ્ય દ્વાર પર સ્થાપિત હનુમાન લલ્લાના ભવ્ય રૂપને જોવાલાયક છે કહેવામાં આવે છે કે હનુમાનગઢીના આ મંદિરમાં જે ભક્તની ઈચ્છા હોય છે તે પૂરી થઈ જાય છે મુગલ કામમાં અવધ અને નવાબ મનસુર અલીએ પણ પોતાના બીમાર દીકરાનો જીવ બચાવ્યો માટે આ મંદિરમાં આવીને પ્રાર્થના કરી હતી જ્યારે નવાબનો દીકરો એકદમ સ્વસ્થ થઈ ગયો ત્યારે તેને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તેની સાથે તેને તામ્રપત્ર પર લખીને ઘોષણા પણ કરી હતી કે આ મંદિર પર કોઈ રાજા કે શાસકનો કોઈ અધિકાર નથી તેની સાથે અહીં ચડાવવા પર કોઈ ટેક્સ વસૂલ કરવામાં આવશે નહીં તો આ હતી હનુમાનજીની એક સત્ય ઘટના જો તમને આ સત્ય ઘટના ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને બે દબાવજો સાથે જ આપણે આવી જ ધાર્મિક વાતો સાથે મળીશું ફરીથી જય હિન્દ વંદે માતરમ જય શ્રી રામ